नमस्कार। किसान धरती प्राकृतिक फार्म एंड नर्सरी आज बात करवा से स्टार फ्रूट कमरक तमे जोई शको छो। स्टार फ्रूट छे किसान धरती प्राकृतिक फार्म एंड नर्सरी एक सरखे घुड़खा में आम लागेला छे। तमे जोई शको लाइन में बहुत बधा छे। कमरक स्टार फ्रूट छे। बे वर्ष ओल्ड प्लांट छे। फक्त ने बे ज वर्ष छे जे प्लांट ने स्टार फ्रूट आवाना चालू गया। पंदड़े पंदड़े स्टार फ्रूट है एम कही सकते। एकदम नानी साइजना है जो नाना पछी आ मोटा एना थी मोटा स्टार फ्रूट है। आ फक्त ने फक्त बे वर्ष प्लांट है और हजी पण फ्लावरिंग पण शुरू है। खावामां एकदम मीठा हो आयुर्वेदनी दृष्टि खूबज सुपाच्य हो खावामां पण एकदम सारा हो। पानी भरपूर हो अंदर अने विटामिन सी पण भरपूर प्रमाण हो અને શિયાળાની ઠંડી ઋતુની અંદર આવતા હોય છે। આ જોઈ શકો તમે કેટલા પણ છે સ્ટાર ફ્રૂટ છે। આ નંબર ઓફ સ્ટાર ફ્રૂટમાં લાગેલા છે। સ્ટાર ફ્રૂટની આમ જોઈએ તો ખેતી બહુ આમાં કોઈ પ્રકારના રોગ કે એવું જીવાત નથી આવતી અને એકદમ મહેનત વગર એમ કહેવાય ને કે એકવાર વાવેતર કર્યા પછી કલમી તમે વાવેતર કરો તો ખૂબ જ એનું ઉત્પાદન પણ સારું આવે છે અને સ્ટાર ફ્રૂટ પણ ખાવામાં હેલ્ધી અને માર્કેટમાં અત્યારે એની વેલ્યુ પણ ઉતરે છે અને અત્યારે હાઈફાઈ લોકો જે ટૂંકમાં મોસ્ટ ઓફલી બધા જ અને બાળકોને ડિનરમાં ટૂંકમાં નાસ્તામાં કટિંગ કરીને આપે છે લોકો અને ખૂબ આની ડિમાન્ડ છે અને સ્ટાર ફ્રૂટ એક આપણું એશિયન ફ્રૂટ છે અને ખાસ કરીને ડાંગના જંગલોમાં જે જંગલો છે ડાંગના જંગલો ડાંગના જંગલો છે ગોધરાના જંગલો છે એ વિસ્તારમાં પણ ખૂબ થાય છે અને વિષવૃત એટલે કે ગરમીવાળા વાતાવરણમાં પણ આરામથી થઈ જાય છે અને કોઈ હોટ ક્લાઇમેટ ટેમ્પરેચરમાં થઈ જાય છે અને કોઈ ઠંડકની જરૂર નથી હોતી અને સ્ટાર ફ્રૂટને ખાસ નિતારવાળી જમીન કે જેમાં પાણી ના ભરાઈ રહેતું હોય એવી જમીન અનુકૂળ આવે છે અને સ્ટાર ફ્રૂટ છે એ ખૂબ આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ મસ્ત હોય છે જો આ તમે એકવાર અને આનો કટિંગ કરીને ભાગ પણ તમને હમણાં થોડી વારમાં લાઈવ દેખાડશું આપણે એક સાથે એટલા બધા સ્ટાર ફ્રૂટ લાગેલા છે અને આ બીજી જ વર્ષ છે આપણે જો મિશ્ર પાક હોય છે અહીંયા પછી જમરખુડ આવી ગઈ છે અહીંયા આંબ આવી ગયો છે અને આ વ્યૂ છે આપણા કિસાન સાથે પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરીનો તો જે પણ કોઈ ખેડૂત મિત્રો અથવા તો કુંડામાં ઉગાડવા માટે નર્સરી આપણે ટૂંકમાં કહે ને કે ઘરે હોમ ગાર્ડન કિચન ગાર્ડન કરતા તો ત્યાં પણ નર્સરી માટે તમે ટૂંકમાં હોમ ગાર્ડન કિચન ગાર્ડનમાં તમે પણ બેરલની અંદર છે પણ ઉગાડી શકો છો અને ત્યાં પણ સ્ટાર ફ્રૂટ આરામથી સારી રીતે થઈ શકે છે। સ્ટાર ફ્રૂટનો કોઈને રોપવા જોઈતા હોય અથવા એના માટે ખેતી માટે માર્ગદર્શન જોતું હોય ટેકનિકલ કોઈ ફિલ્ડ ટૂંકમાં ટેકનિકલ માર્ગદર્શન જોતું હોય તો એ પણ મળી જશે અને આ સ્ટાર ફ્રૂટ કેવા લાગે એનો નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું પાર્ટ ટુ સ્ટાર ફ્રૂટ ફાર્મિંગ પાર્ટ ટુમાં તેમાં તમને મળી જશે। અને સ્ટાર ફ્રૂટ છે એ સામાન્ય રીતે બધી જ પ્રકારની જમીન અને બધા જ પાણી અનુકૂળ આવે છે વધારે કોઈ તકલીફ નથી હોતી। સામાન્ય જે આપણે નોર્મલ તમે જેમ આપણે કપાસ છે પછી આંબા જ્યાં થાય છે એવી બધી જગ્યા ઉપર સ્ટાર ફ્રૂટ થઈ શકે છે અને વધારે ના વાવો તો કાંઈ નહીં ફક્ત એક એક પ્લાન્ટ તમે અલગ અલગ બધા ફ્રૂટના વાવો તો આપણને અલગ અલગ બધી એનર્જી છે આપણને પ્રાપ્ત થતી રહી છે અને સ્ટાર ફ્રૂટનો સ્વાદ એકદમ ખાટો મીઠો હોય છે થોડુંક કાચું હોય એવું ખાવ તે ખાટું લાગે અને એકદમ પાકેલું અને જેવા પીળા હોય આવા જે એકદમ પીળી પડી ગયેલી કિનારીવાળા છે એ તમે ખાઓ તો એ તમને મસ્ત મીઠા લાગે છે। બાકી આવી રીતના થોડા કાચા હોય અને લીલા જે દેખાતા હોય એવા તમે ખાઓ એટલે તમને થોડા ખાટા મીઠા લાગે છે। બાળકોને સ્વાદમાં ખૂબ જ મજા આવે છે અને બાળકો ખૂબ જ ખાતા હોય છે। તો આ સાથે આપણે વિડીયોને અસ્તુ કરીએ। ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને બધા ખેડૂત મિત્રોને શેર કરો। જય જવાન જય કિસાન।